મિત્રો જી સીએટની એક્ઝામ ડિસેમ્બર બે હજાર એકવીસમાં લેવામાં આવી હતી તેનું આ પ્રશ્નપત્ર છે પ્રથમ પ્રશ્ન છે આપના કવિઓ ખંડ એક ગુજરાતી સાહિત્યના ઇતિહાસ લેખન વિષયક આ ગ્રંથના કર્તા કોણ છે આપણે તેનો જવાબ જોઈએ જે પ્રથમ પ્રશ્ન છે તેનો જવાબ છે ઓપ્શન ડી કેકા શાસ્ત્રી પ્રશ્ન નંબર બે પૃથ્વીના સુવર્ણ પુષ્પો ત્રણ પુરુષો વિને છે સુરવીર વિદ્વાન અને સેવક આ કયા પ્રકારના ધ્વનિનું દ્રષ્ટાંત છે બીજા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ અવિવક્ષીય વાચ્ય પ્રશ્ન ત્રણ વિવેચનની સાધના ઉમાશંકર જોશી લેખ કયા વિવેચક સંદર્ભે લખાયો છે ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી પ્રસાદ ત્રિવેદી પ્રશ્ન ચાર ભાષાનો સંબંધ માનવ મન સાથે પણ છે આ વાત તરફ વિશેષ લક્ષ્ય કયા સુપ્રસિદ્ધ ભાષા વિજ્ઞાનીએ આપ્યું છે ચોથા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી ચોમસ્કી પ્રશ્ન નંબર પાંચ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપોમાં આખ્યાન વિષય પર કયા સંશોધકે સંશોધન કાર્ય કર્યું છે પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી સશિન ઓઝા પ્રશ્ન નંબર છ બળવંતરાય ઠાકોરે સોનેટને કયા શબ્દોથી ઓળખાવવા પ્રયત્ન કર્યો હતો છઠ્ઠા નંબરના પ્રશ્નોમાં જવાબ આવશે ઓપ્શન એ ચતુર્દર્શી પ્રશ્ન નંબર સાત વાલ્મીકી રામાયણમાં રાવણની માતાનું નામ શું છે સાતમા નંબરના પ્રશ્નોમાં જવાબ આવશે ઓપ્શન બી કૈકસી પ્રશ્ન નંબર આઠ નંદ બત્રીસીનું મૂળ શામાં છે આઠમા નંબરના પ્રશ્નોમાં જવાબ આવશે ઓપ્શન સી બુહદ કથા તે બાદ આગળના પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર નવ છે તુલનાત્મક સાહિત્યના મૂળમાં શેનો આદર્શ હોય છે નવમાં નંબરના પ્રશ્નોનો જવાબ આવશે ઓપ્શન ડી સમન્વય પ્રશ્ન નંબર દસ લોકપ્રિયતાના વિચારક તરીકે કોણ ઓળખાય છે દસમા નંબરના પ્રશ્નોમાં જવાબ આવશે ઓપ્શન સી લોરેન્સ એલો પ્રશ્ન નંબર અગિયાર કઈ નવલકથા ચુનીલાલ મળીયા નથી અગિયારમા નંબરના પ્રશ્નોમાં જવાબ આવશે ઓપ્શન એ ખેતરને ખોડે પ્રશ્ન નંબર બાર કાવ્ય હેતુમાં કયા તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો નથી બારમા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી અભિથાર્થ અભિધાર્થ પ્રશ્ન નંબર તેર કયો વિવેચન ગ્રંથ રાવી પાઠકનો નથી તેરમા નંબરના પ્રશ્નોમાં જવાબ આવશે ઓપ્શન બી શબ્દની શક્તિ પ્રશ્ન નંબર ચૌદ ભારતીય ઉપખંડમાં કયું ભાષાકુન નથી ભારતીય ઉપખંડમાં કયું ભાષાકુન નથી ચૌદમા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી બાન્ટુ ભાષાકુળ પ્રશ્ન પંદર કયા સંશોધકે પિંગળ વિષયક સંશોધન ગ્રંથ આપ્યો નથી પંદરમા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ કમળાશંકર ત્રિવેદી પ્રશ્ન નંબર સોળ કરુણ પ્રશસ્તિનું કયું લક્ષણ નથી સોળમાં નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી ભાવ વળાંગ પ્રશ્ન નંબર સત્તર ઉત્તર રામચરિતમાં કયા ઋષિનો ઉલ્લેખ નથી સત્તરમા નંબરના પ્રશ્નોમાં જવાબ આવશે ઓપ્શન ડી મતંગ